મિત્રો એક ફિલ્મ અનાઉન્સમેન્ટ થઈ હતી બે હજાર ત્રેવીસમાં જેનું ટીઝર આવ્યું અને ટીઝરનો રિવ્યુ કરવાનો રહી ગયો અને પાછું એ ટીઝર કોનું હતું સમંદર સમંદર જે અત્યાર સુધી બોલીવુડ વાળા અને હિન્દી વાળા એમ કહેતા હતા કે ભાઈ સાઉથ ફલાણું છે સાઉથ ઢીકણું છે તો હિન્દી તો છોડો અમારા ગુજરાતી વાળા આ બનાવે છે અને પાછા બનાવવાવાળા કોણ છે તો કે વિશાલ વડાવાલા તમે ગુજરાતી ડિરેક્ટરો જે છે ને આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીના જે ડિરેક્ટરો છે એના વિશે તમે એક વાત કદાચ નોટ નહીં કરી હોય પણ મેં નોટ કરી છે જુઓ ગુજરાતી ડિરેક્ટર વાત કરું તો પહેલાં તો આ વિશાલ વડાવાલાનું એક્ઝામ્પલ લઈએ વિશાલ વડાવાલા જે એક ગુજરાતી ફિલ્મના જે ડિરેક્ટર છે જે ગામડાની લવ સ્ટોરી બનાવે છે અને જોરદાર પબ્લિક તરફથી રિસ્પોન્સ મળે છે પેલી ફિલ્મ તો કઈ તો કે ભાઈ આપણે આ સૈયર મોરી રે જે હમણાં રિલીઝ થઈ પબ્લિક તરફથી જે રિસ્પોન્સ આવ્યો એકદમ ખતરનાક રિસ્પોન્સ હતો એની જેવી જ એક બીજી ફિલ્મ અનાઉન્સમેન્ટ થઈ રામ ભરોસે જે ગુજરાતી ફિલ્મ ગામડાની લવ સ્ટોરી છે અને જેનું રિવ્ય જેનું ટીઝર આવ્યું છે એનો રિસ્પોન્સ પણ પબ્લિક તરફથી જોરદાર મળ્યો છે જે લવ સ્ટોરી બનાવે છે એણે જ રઘુ સીએનજી નામની ફિલ્મ બનાવેલી જે થ્રિલર ફિલ્મ હતી જે ફિલ્મને રિસ્પોન્સ પબ્લિક તરફથી ખૂબ સારો મળ્યો છે હવે જે લવ સ્ટોરી બનાવે છે જે થ્રિલર બનાવે છે જે આવી ફિલ્મ સમંદર જેવી ફિલ્મ ક્રાઇમ ડ્રામા ફિલ્મ ગેંગસ્ટર ક્રાઇમ ડ્રામા ફિલ્મ બનાવે છે જેનું ટીઝર આવી ગયું છે જે ટીઝરને રિસ્પોન્સ પણ જોરદાર મળ્યો છે પછી તમને બીજી એક એક્ઝામ્પલ આપું આપણા કૃષ્ણદેવ યાજ્ઞિક કૃષ્ણદેવ યાજ્ઞિક છેલ્લો દિવસ અને શું થયું જેવી કોમેડી ફિલ્મ બનાવે છે કરશનદાસ પેન યુથ જેવી કોમેડી પ્લસ લવ સ્ટોરી ફિલ્મ બનાવે છે દોષ જેવી એક ફેમિલી ડ્રામા લવ સ્ટોરી ફિલ્મ બનાવે છે અને વશ જેવી ખતરનાક થ્રિલર ફિલ્મ બનાવે છે રાડો જેવી એક્શન ફિલ્મ બનાવે છે અને ડેની જીગર જેવી કોમેડી ફિલ્મ બનાવે છે તો ઇન શોર્ટ મારું કહેવાનું એ છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જે ડિરેક્ટરો છે ને એ પછી કેડી હોય વિશાલ વડાવાલા હોય કે બીજા પણ ઘણા ડિરેક્ટરો આપણી પાસે એવા છે જે અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ ફિલ્મો બનાવે છે અને પબ્લિક તરફથી રિસ્પોન્સ પણ ખૂબ સારો મળે છે પણ બોલીવુડમાં આવું નથી તમે બોલીવૂડમાં તમે એક નજર નાખો સંજય લીલા ભંસાલી છે એ એક્શન ફિલ્મ ના બનાવે કદાચ એ બનાવી પણ નહીં શકે બીજા ડિરેક્ટરની તમને વાત કરું તો કરણ જોહર છે ફેમિલી ડ્રામાસ ફિલ્મ બનાવશે એ કોઈ એક્શન ફિલ્મ થ્રિલર ફિલ્મ નહીં બનાવી શકે રોહિત શેટ્ટીની તમને વાત કરું તો એક્શન અને કોમેડી ફિલ્મ જ બનાવી શકશે એ કોઈ ગેંગસ્ટર ક્રાઈમ ડ્રામા ફિલ્મ નહીં બનાવી શકે સાઉથમાં તમે જો પ્રશાંત નીલ છે એક લગભગ લગભગ ગેંગસ્ટર ક્રાઈમ ડ્રામા જ બનાવશે એ તો લવ સ્ટોરી નહીં બનાવી શકે તો બોલીવુડનું સાઉથનું એ લોકોનું ડિરેક્ટરો જે છે એનું એક અલગ જ સેટઅપ થઈ ગયું છે કે ભાઈ આ ડિરેક્ટર છે તો કે એક્શન જ બનાવશે આ ડિરેક્ટર છે તો કે લવ સ્ટોરી જ બનાવશે પણ ગુજરાતીના જે ડિરેક્ટરો છે ને ખરેખર જોરદાર કામ કરી રહ્યા છે પણ થોડો સપોર્ટની જરૂર છે ટીઝરની તમને વાત કરું તો ત્રણ ચાર લાઇન સાથે ટીઝર રિલીઝ ની શરૂઆત થાય છે ત્રણ ચાર લાઇન ખતમ થાય એટલે બીજીએમ બીજીએમ કોનું તો કે ભાઈ કેદાર ભાર્ગવનું કેદાર ભાર્ગવનું બીજીએમ એટલે યાર એક બેન્ચમાર્ક કે ભાઈ આ બીજીએમ કેદાર ભાર્ગવ કેદાર ભાર્ગવ આ ફિલ્મમાં બીજીએમ આપે છે એટલે એક બેન્ચમાર્ક સેટ થઈ ગયો કે જોરદાર જ હોય તો જોરદાર બીજીએમ સાથે પછી આપણા માઇકલ એટલે કે મયુર ચૌહાણની એન્ટ્રી થાય છે જે ખરેખર જોરદાર છે જો ફિલ્મમાં વેફેક્સનો ઉપયોગ તો થયો છે કારણ કે સમંદર બના બતાવવા હોડકા બતાવવા એ બધું જ પણ અત્યારે ટીઝર પરથી એવું કઈ જ નથી લાગી રહ્યું તમે જ્યાં સુધી આ ટીઝરમાં ગુજરાતી ડાયલોગ નથી આવતો ને ત્યાં સુધી આપણને એવું જ લાગે છે કે કોઈ હું બિગ બજેટની સાઉથ ફિલ્મનું ટીઝર જોઈ રહ્યો છું પણ પછી ડાયલોગ આવે ત્યારે આપણને થાય છે કે ભાઈ આ તો ગુજરાતી ફિલ્મ છે કયા લેવલની ફિલ્મ છે કેટલી જોરદાર ફિલ્મ છે એ તમે આ ટ્રેલર આવશે ને પછી આપણને થશે ટીઝર પરથી તો એક ઝલક ખબર પડી જ ગઈ છે કે વિશાલ બડાવાલા આમાં પણ કાચું નથી કાપવા કેમ સૈયર મોરીમાં પૂરેપૂરી મહેનત કરી અને જોરદાર ડાયલોગ અમુક અમુક લાઈનો તો એવી છે જે હજી સાંભળો તો તમને આમ મોટિવેશન આવી જાય અંદરથી આમાં પણ એવું જ છે શરૂઆતમાં તમે જે ત્રણ ચાર લાઇન સાંભળો તો અંદરથી એમ થઈ જાય કે વાહ સરસ તો બે મિત્રો છે સલમાન અને ઉદય એક હિન્દુ છે એક મુસલમાન છે અલગ અલગ ધર્મના છે અલગ અલગ જ્ઞાતિના છે પણ છતાં આ લોકોની દોસ્તી પણ આમાં જોરદાર બતાવી હશે એવું અત્યારે ટીઝર પરથી મને લાગે છે અને ફાઇનલી કેપ્ટન ઓફ ધ શીફ ધી વિશાલ વડાવાલા ડિરેક્શન ખૂબ જોરદાર આપણને લાગ્યું સૈયર મોરીરેમાં રઘુસિંહજીમાં તો આમાં ડિરેક્ટ આમાં કંઈ ડિરેક્શન મોડું થોડું હોવાનું છે તો ઓવરઓલ અત્યારે ફિલ્મનું જે ટીઝર છે એ ઇમ્પ્રેસ કરે છે મને લાગે છે ફિલ્મ છે ને બે હજાર ચોવીસમાં કોઈ સારો એવો ફેસ્ટિવલ જોઈને પછી લગભગ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે જેથી પૂરતા પ્રમાણમાં પબ્લિક મળી રહે પૂરતા પ્રમાણમાં શો મળી રહે અને એ પણ ધ્યાન રાખવાનું કે ભાઈ બીજી કોઈ ફિલ્મ મોટી ફિલ્મ સાથે ક્લેશ ના થાય ગુજરાતી કોઈ ફિલ્મ સાથે ક્લેશ ના થાય જેથી કરીને પૂરતા પ્રમાણમાં શો અને પૂરતા પ્રમાણમાં ઓડિયન્સ મળી રહે જેથી કરીને ફિલ્મને રિસ્પોન્સ સારો મળે સારું એવું કલેક્શન થાય અને પછી આ ટાઈપની ફિલ્મો બનાવવા બીજા પ્રોડ્યુસરો બીજા ડિરેક્ટરો પ્રેરાય તો ઇન શોર્ટ અત્યારે તો બે હજાર ચોવીસમાં રિલીઝ થશે એવું અંતમાં બતાવવામાં આવ્યું છે પણ તારીખ હજુ કોઈ રિલીઝ નથી થઈ જે થયું હોય એ ટ્રેલર ટીઝર આજે અનાઉન્સમેન્ટ વિડીયો જે કહો એ અત્યારે તો ભાઈ પૂરી તરીકે છે હવે ઇમ્પ્રેસ રહા છે તમને કેવું લાગ્યું આ અનાઉન્સમેન્ટ વિડીયો મને કમેન્ટ સેક્શનમાં જણાવી દો ધન્યવાદ